चलो हवे खाता दोर्या छे तमे जो नियम प्रमाणे आपणे पांच आवे अहींया चार छे 1 2 3 4 अने एक खामी बाजु छे अने एक बैंक नु खातु छे एटले छ खाता आपणे बनावना छे बराबर वन बाय वन आपणे एंट्री पाडता जईए ज्यां जे आवतु होय एने गोठवी दईए भाई आखु कवर थई जेवू लई लो ने एटले वांधो नहीं तो हवे एक एक एंट्री लेता छे बैंक खाता उधार ते बंद कर्यु शुरू बैंक खाता उधार ते सिंकिंग पण ना बधु देखाय ओकाणो खाते બસ એટલે બેંક ખાતા ની ઉધાર પાછું લખો સિંકિંગ પણ ના રોકાણો ખાતે કેટલું છે 1799 બરાબર અને સિંકિંગ પણ ના રોકાણો ની જમા બાજુ લખો બેંક ખાતે બરાબર હાલો પહેલી એન્ટ્રી કઈ હવે બીજી સિંકિંગ ફંડ ખાતે ઉધાર તે સિંકિંગ ફંડ ના રોકાણો ખાતે એટલે ફંડ ને ઉધાર બાજુ સિંકિંગ ફંડ ના રોકાણો ખાતે કેટલું છે 1 71 તે સિંકિંગ ફંડ ના રોકાણો ખાતે એટલે રોકાણ ની જમા બાજુ સિંકિંગ ફંડ ખાતે 1 71 ચાલો બે એન્ટ્રી પૂરી હવે ત્રીજો નંબર હોલ્ડર ડિબેન્ચર ની ઉધાર બાજુ હોલ્ડર ખાતે डिबेंचर होल्डर खाते कितना छे 20 लाख बराबर पची परत प्रीमियम ने उधार बाजू होल्डर खाते एक लाख अने होल्डर की जमा बाजू डिबेंचर खाते 20 लाख डिबेंचर परत प्रीमियम खाते 1 लाख बराबर એટલે આની તમારી ત્રણે ત્રણ એન્ટ્રી આવી ગઈ હવે ચોથો નંબર હોલ્ડર ને ઉધાર બેંક ખાતે કેટલા છે જો 21 બરાબર અને બેંક ખાતું અહીંયા આપણે બનાવ્યું છે એટલે બેંક ની જમા બાજુ આપણે લખવાનું હોલ્ડર ખાતે કેટલા આવશે 21 ચાલો પછી ચાર પૂરી કરી હવે પાંચમો નંબર બેંક ને ઉધાર સિંકિંગ ફંડ ખાતે 170 સિંકિંગ ફંડ ની જમા બાજુ બેંક ખાતે 170 ચાલો હવે છઠ્ઠો નંબર સિંકિંગ ફંડ ની ઉધાર બાજુ ડિબેન્ચર વટાવ ખાતે 1 લાખ વટાવનું ખાતું આપણે બનાવ્યું નથી એટલે એની એન્ટ્રી બીજી નહીં આવે આની સિંગલ એક જ આવશે બરાબર આ નહીં આવે અને હવે નેક્સ્ટ સિંકિંગ ફંડની ઉધાર બાજુ પરત પ્રીમિયમ ખાતે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઈ પણ 1 લાખ જ છે બરાબર અને પરત પ્રીમિયમનું ખાતું આપણે બનાવ્યું છે એટલે એની જમા બાજુ સિંકિંગ ફંડ ખાતે કા પહેલા લેવાની કા છેલ્લે લેવાની વચ્ચે નહીં લેવું એટલે બે બાજુ ઇક્વલ થઈ ગયું બરાબર હવે હોલ્ડર હોલ્ડર નું ખાતું હવે ઇક્વલ થઈ ગયું સીધું 21 બરાબર હવે સિંકિંગ ફંડ નું ખાતું
સિંકિંગ ફંડના ખાતામાં તમે જુઓ કે આપણે ગણતરી જે કરી છે એ એની શરૂ બાકી લેવાની બાકી છે. શરૂ બાકી કેટલી છે જો 19,70,000 બરાબર. એટલે અહીંયા સિંકિંગ ફંડ આપણું દેવું કહેવાય, એની શરૂ બાકી જમા હોય. એટલે અહીંયા તમારે લખવાનું શરૂ બાકી કેટલી છે જો તો 19,70. ચાલો, એટલે જે રકમમાં આપણને બાકી આપી છે સિંકિંગ ફંડની એ આપણે લઈ લીધી. હવે તમે ટોટલ મારો, અહીંયા 1,02,71,000 છે, અહીંયા 20,00,000 ઉપર છે, એટલે 20,21,40 થશે. એટલે એનો ટોટલ જમા બાજુથી આપણે ઉધાર બાજુ લઈ આવીએ, 21,40,000 એને ઉધાર બાજુ લઈ આવું બરાબર. અને હવે આનો ડિફરન્સ તમે કાઢો બરાબર. હવે એમાંથી માઇનસ તમે કરો એટલે 17,69 બરાબર. અને એને હવે સિંકિંગ ફંડની રકમ તમારે ક્યાં લઈ જવાની? સામાન્ય અનામત ખાતે. જો આની પહેલાનો આપણે એક દાખલો એવો ગણ્યો હતો કે સામાન્ય અનામતની પણ બાકી આપી હતી, તો આ રકમને પાછી તમારે ત્યાં ટ્રાન્સફર કરવાની બરાબર. આપી હોય તો અહીંયા કંઈ આપી નથી, આપે તો આપણે બધું આ રકમને આગળ લઈ જવી પડે. ઓકે, એટલે આ તમે સામાન્ય અનામતની એન્ટ્રી પાડી દીધી. હવે સિંકિંગ ફંડના રોકાણો, રોકાણોની બાકી આપી હશે શરૂ બાકી, જો કેટલા છે આપણે 19,70,000 એની આપેલી છે બાકી, જે એની બધી ખરીદ કિંમતનો તમે ટોટલ મારો ને એટલે તમને ખ્યાલ આવે. એટલે અહીંયા રોકાણ હંમેશા ઉધાર હોય એટલે ત્યાં લખવાનું શરૂ બાકી 19,70 બરાબર. હવે તમે જુઓ કે અહીંયા એની ખરીદ કિંમત અને અહીંયા એની ખોટ એ રોકડની ઇક્વલ જ હોય. હવે અહીંયા નવું રોકડ ખરીદતા નથી. તમે જુઓ આની પહેલાંના દાખલામાં એ ખરીદતા હતા, અહીંયા ખાલી એમ કહે છે કે ચારે ચાર જે તમારા રોકાણો છે એ વેચે છે અને આમનો જ લખવાની, નવું રોકાણ કોઈ ખરીદતા નથી. એટલે હવે ખરીદતા હોય ને જ્યારે તો અહીંયા એટલી જેટલું ખરીદે ને એટલો ડિફરન્સ આવે, અહીંયા ખરીદતા નથી એટલે ખાતું ઇક્વલ થશે બરાબર. એટલે 19,90 બે બાજુ ઇક્વલ. એટલે હવે ચાર ખાતા તમારા ક્લોઝ થઈ ગયા. સિંકિંગ ફંડના ખાતું બનાવ્યું, ડિફરન્સ એવો 17,69 એટલે એને તમારે જે છે એ આમ નોંધમાં મૂકી દેવાનું. અહીંયા 17,69 બરાબર. હવે ડિબેન્ચર પરત મળ્યો એનું ખાતું ઇક્વલ થઈ ગયું બરાબર. અને બેંકનું ખાતું, બેંક ખાતામાં શરૂ બાકી આપણે નથી લીધી. જો તો શરૂ બાકી કેટલી છે એમાં જુઓ, 4,00,000 આપેલી છે. તો એની શરૂ બાકી હંમેશા ઉધાર હોય એટલે ઉધાર બાજુ આપણે લખીએ શરૂ બાકી બરાબર. ચાલો હવે તમે ટોટલ મારો, 17,42,22,99,23,69 નો ટોટલ જે છે એ આપણે જમા બાજુ લઈ જવાનો રહેશે રોકડના ખાતામાં બરાબર. ચાલો એમાંથી 21 તમે માઇનસ કરો એટલે 2,69 ત્યાં તમારે લખવાનું બાકી આગળ લઈ ગયા. એનો મિનિંગ એમ થાય કે હવેના વર્ષે જે તમે નવું રકમ બનાવો તો એ નવી રકમ તમારી જે કેમ આ વર્ષની શરૂ બાકી તમારી 4,00,000 હતી એમ આવતા વર્ષની તમારી કેટલી થાય? 2,69 ક્લિયર. એટલે આ વસ્તુ એક તમે ખાસ ધ્યાન રાખજો, એને આધારે તમારે દાખલો બને. આ નોર્મલ દાખલો છે. હવે આની જેવો જ 11 નંબરનો દાખલો છે. તમે જો પરમાત્મા લિમિટેડ, આ ધર્માત્મા હવે પરમાત્મા બરાબર, બધી રકમ સેમ ટુ સેમ છે, કોઈ વસ્તુ નવી નથી. એક વસ્તુ ખાલી એમાં જોવાનું છે કે એ નવું રોકાણ જે છે એ ખરીદે છે. તો ખરીદે એટલે અહીંયા તમારે રોકાણની આ નોંધ આવશે બરાબર. અને એની પછી જે છે એ દર વર્ષે 30,000 સિંકિંગ ફંડમાં લઈ જાય છે એટલે નફા નુકસાનમાંથી લઈ જાય એટલે 2 આમ નોંધ વધશે બરાબર. એ 2 દાખલો તમે તમારી મેળે હાથે કરી નાખજો
આની જરૂર છે એટલે હવે હું બીજી વાર ગણાવતો નથી, કેમ કે અહીંયા જેમ આપણે કેમ બે રોકાણ કરતા હતા એની બદલે ચાર કરવાના છે, જે અગાઉના લેક્ચરમાં આપણે જોયા ને એ પ્રમાણે. ઓકે, નવી વસ્તુ કોઈ જ નથી એટલે એ તમને આવડી જશે. નેક્સ્ટમાં હવે હું તમને નવી PDF મોકલી અને નેક્સ્ટ દાખલાથી શરૂ કરીશ. પરમાત્માનો દાખલો જે છે 11મા નંબરનો, એ તમારે તમારી મેળે ગણવાનો છે, તમારી જાતે. ક્લિયર? એટલે હવે જેટલું મેં તમને PDF આપી છે એટલું કામ આપણું અહીંયા પૂરું. નેક્સ્ટમાં હું તમને નવી PDF વાળા દાખલા ગણાવીશ. ઓકે, ચાલો.